ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન દિવસે ને દિવસે વિકટ થતો જાય છે। ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન, વહીવટી શાસનમાં પીવાના પાણીનો પ્રશ્ન જટિલ બન્યો। ધોરાજીમાં 15 દિવસે થાય છે પાણી વિતરણ। ભાર ઉનાળે પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ। અનેકવાર મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હોબાળો મચાવેલ છતાંય તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહીં। ધોરાજી વોર્ડ નંબર 8 આનંદનગર સુધરાઈ કોલોની લાજપતરાય વિસ્તારની મહિલાઓ આવી બેડાઓ સાથે રોડ ઉપર બેડાઓ સાથે આવી અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પાણી માટે વલખા મારી રહેલ મહિલાઓએ સ્થાનિક ભાજપના નેતા વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા। ધોરાજીમાં પાણીના પ્રશ્નને લઈને પરિસ્થિતિ થઈ જાય છે વિકટ। ધોરાજીમાં 2 દિવસ પહેલા લાગ્યા હતા પોસ્ટર, આજે ફરી પાણી આપોના લાગ્યા પોસ્ટર। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વોર્ડ નંબર 8ના સામાજિક કાર્યકર। આજે ધોરાજીમાં 12-12, 15-15 દિવસ સુધી પાણીનું વિતરણ થતું નથી। આ વિસ્તારમાં મધ્યમ વર્ગ, મજૂર વર્ગ અને સફાઈ કર્મચારીઓ રહે છે અને સફાઈ કર્મચારીઓ ગામની ગંદકી દૂર કરીને આવે ત્યારે એને ઘરે આવીને નાહવા માટે પાણીની વ્યવસ્થા જરૂરી છે, ત્યારે આ લોકો પાસે પાણીની સ્ટોરેજ 15 દિવસ સુધી પાણી સ્ટોરેજ કરી શકે એટલું પાણી નથી હોતું, વેચાતું પાણી લઈ શકે એવી એની પરિસ્થિતિ નથી હોતી, ત્યારે નગરપાલિકા દ્વારા અને જવાબદાર નાગરિક તરીકે આ વિસ્તારના ધારાસભ્યની જવાબદારી આવે છે કે જો ધોરાજી શહેરમાં 15-15 દિવસ સુધી પાણી ન આવતું હોય તો આ ધારાસભ્યની જવાબદારી આવે છે કે લોકોને 2-3 દિવસે પાણી રેગ્યુલર મળે એમની જવાબદારી હોય છે। પરંતુ આ ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટાણા પછી ગુમ થઈ ગયા છે। ધોરાજીની જનતા પાણી માટે શોધી રહી છે, રજૂઆત કરવા માટે શોધી રહી છે, ત્યારે આજે કાલે જ તમે એક ભાજપના આગેવાને એવું નિવેદન આપ્યું કે નર્મદાનું પાણી આપવા માટે અને વિસ્તારમાં અમે પાણી વહેલું મળે એવા પ્રયત્ન કરશું। મારે એ ભાજપના આગેવાનને કહેવું છે કે તમારે આ રજૂઆત ન કરવાની હોય, નગરપાલિકાથી લઈને સેટ ધારાસભ્ય સાંસદ સભ્ય ગુજરાતને કેન્દ્રમાં તમારી સરકાર છે, તમે ધારો તો તમારા હુકમથી જ ધોરાજીની જનતાને 2-2 દિવસે પાણી મળી શકે એમ છે। ખાસ આ વોર્ડ નંબર 8માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ધારાસભ્ય ચૂંટાણા ત્યારે આ વિસ્તારના ભાજપના આગેવાનો દ્વારા ઢોલ નગારા વગાડી ફટાક્યા પોડીને એનું સ્વાગત કર્યું હતું, ત્યારે આજે આ ભાજપના આગેવાનો આ વોર્ડના વિસ્તારને પાણી નથી મળતું 15-15 દિવસ સુધી, ત્યારે પાણીનો પ બોલવા તૈયાર નથી। આ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભાજપના આગેવાનોને પણ હું કહેવા માંગુ છું, તમારામાં તાકાત અને તમારી ઓકાત હોય તો ધોરાજીની જનતાને 2 દિવસે પાણી આપીને બતાવો, ધારાસભ્ય તમારો છે, સાંસદ સભ્ય તમારો છે, સરકારે તમારી છે, આ રમત રમવાનું બંધ કરો અને ભોરી અને ધર્મપ્રેમી જનતા જે ધોરાજીની પાણી વગર વલખા મારે છે અને વિલંબ તકે પાણી મળે એવા પ્રયત્ન કરો। ઢોલ નગારા અને ફટાક્યા ફોડવાથી તમે 2 દિવસ જ ખુશ રહી શકો જ્યારે આ ધોરાજીની જનતા પાણી માટે તડપી રહી છે। બોલું છું સોલંકી, અમારા પાણીની અમને બહુ તકલીફ છે, અમને સમય પ્રમાણે પાણી આપતા નથી આ લોકો, બરોબર છે, અમે ગરીબ માણસો સહી અમે અત્યારે પેટના પૂરા કરી કે અમે પાણીના ટાંકા મંગાવી એવી કોઈ અમારી પરિસ્થિતિ નથી, અમારી અરજ સુની અને અમને વહેલા તકે પાણી આપો એવી નમ્ર વિનંતી કરીએ છીએ। અમારે પાણી 8 દી 10 દી થઈ જાય, 15 દી છેલ્લા 15 દિવસ થઈ ગયા, અમે પાણી વગર ના ગયા, ગલઠા માણસ હોય, બીમાર હોય, દવાખાનામાં દાખલ હોય, ઘરમાં કોઈ કરવાવાળા ન હોય તો અમારે કોનો સહારો લેવો, અને અમને પૂરું પાણી પણ આપતા નથી, જ્યારે આપે ત્યારે અડધી કલાક આપીને બંધ કરી દે છે પાણી। મારું નામ ગૌરીબેન રમેશભાઈ જેઠો, અત્યારે 10-10 દિવસ પાણી આવતું નથી, અમે સફાઈ કામદાર, અમારે નાહવા જોઈએ, કપડાં ધોવા જોઈએ, અત્યારે પાણી વિના શું કામ કરી, કાંઈ ના થાય, અત્યારે માટે વેચાતા ટકા કેવી રીતે મંગાવવાના, વેચાતા અમારી પાસે પૈસા ના હોય તો અમે સફાઈ કામ ગંદકીનું કામ કરવાનું, અમારે પાણી ફરજિયાત જોઈ, અમારા બાળકો નવરાવે, અમારે નાહવું ધોવું શું કરવું, પૈસા ના હોય તો ટાંકા ક્યાંથી મંગાવવાના। તમે નગરપાલિકામાં રજૂઆત કરી? નગરપાલિકામાં 2 વાર રજૂઆત કરી, કોઈ જવાબ ના દીધો, કોઈ નગરપાલિકા જવાબ દેતા નથી, 2 વાર ધક્કા ખાઈને આવતા રહે તો અમારે શું કરવાનું અત્યારે? અત્યારે તમે શું કર્યું પ્રોગ્રામ? અત્યારે અમે પાણી માટે પ્રોગ્રામ કર્યો, અત્યારે 10-10 દિવસ પાણી આવતું નથી તો અમારે શું કરવું અત્યારે? અત્યારે ભાઈ રાવ પાણી આટલું ભેગી થઈ છે,